ઠીક ગુજરાતમાં તો ઠીક, પણ અમેરિકામાં અમારા બીના મોદીએ વિડીયો આપણો જોઈને અને ઘરે અહીંયા બની ગયો અમેરિકામાં. હું અમેરિકા સુધી ફેમસ, ઓસ્ટ્રેલિયા સુધી ફેમસ થઈ ગઈ ભાઈ ભાઈ. અને એ લોકો બધાએ વખાણ કર્યા, તમે પણ ઘરે બનાવજો. તો તમારે ટ્રાય કરવી જ જોઈએ રેસીપી જોઈને. આજે ટેસ્ટ કરી લઉં. અરે આંગળા ચાટશો તમે? હા હા. આપણે જો મિત્રો ભૂકાવાળી કઢી, લસણની ચટણી, ગોળ, દહીં ઓળો, રજવાડી ઢોકળી અને આટલી દાલ બાટી, મોજ આવી જાય ને. આ બાજુ આપણા ફેવરિટ દીપકભાઈના ફેવરિટ આવી ગયા છે ભાઈ. જો આમ દીપકભાઈ, લાલ લીલા મરચા એમ ને, નાસ્તો બનાવ્યો હતો, હું બનાવ્યો પણ મોજ આવતી. દાઢે ચોટી ગયો છે એમ ને. બીજી વાર કઈક આવે, કઈક લાભ મળશે ને આવશું ત્યારે કઈક પૂછ્યું રૂબરૂમાં કે અમને કઈક રેસીપી આપો. રેસીપી કયો કે શું છે એ ભાઈ? પણ ખરેખર મજા આવી, દિલ થી મજા આવી ભાઈ. એવી જ મોજ હવે આપણે વડવાડામાં દેશી મોજ કરવાની છે. બરોબર, ચાલો જમી લઈ, જમી લેશું ને. અને જો આપણા દીપકભાઈ આપણી હાઈરે છે ભાઈ, ક્યાંય આગળ નથી, આવી જાવ દીપકભાઈ. આજના તમામ કાર્યક્રમ આખો દિવસ છેલ્લા 3-4 દિવસથી મહેનત કરતા છે. હવે બધું સરપ્રાઈઝ એક પછી એક ખુલતું જ જાય છે. અત્યારે સરપ્રાઈઝ છે, હજી જો હજી એક જ કેટલું છે એટલે અમને ખબર છે. સરપ્રાઈઝ એમ ને, વિદાય, તમને વિદાય આપે કહો. વિદાય ભાઈ માટે હું બોલી છે કે અમને 2 દિવસથી સવારથી માંડીને આજે સવાર સુધી, આ સાંજ સુધી એ જાગ્યા છે સતત. એટલે હું માનું છું કે 24 કલાક ને પ્લસ 12 કલાક, બરોબર છે, 36 કલાક થઈ છે. પ્લસ હજી કેટલા વાગે શું છે ને એ ખબર નથી, એનું સુવાનું કેટલા વાગે થશે. એ ખાસ એણે રાજભા માટે આજે ખૂબ દિલથી એટલે ખૂબ દિલથી મહેનત કરી છે. એના માટે રાજભા વતી હું એને ધન્યવાદ આપું છું. અને એક ખાસ વાત, આપણા મેહુલભાઈ ફૂડી છે, ઓમભાઈ ભાવનગરી છે, આ બધાની પોતાની ચેનલ છે, તો એને પણ સપોર્ટ કરજો. બહુ સરસ મજાના વિડીયો બનાવે છે, ભાવનગર એક્સપ્લોર કરે છે, તો બહુ મજા આવશે. હવે અમને બધાને ભૂખ લાગી છે, જમી લેશું ને? યસ, જમી લે મોટા ભાઈ. ચાલો તો હવે ઓમભાઈ, ઓમભાઈ જમી લેશું. રાજભા બધા ગાડી અલગ લાગી એટલે ચાલો. જો અત્યારે ગાડી ના થપ્પા જોવો તમે મિત્રો, ગાડી ની જે વખાણ કરું છું ને ભાઈ, દેશી, આ દેશી કાઠિયાવાડી મોજ છે. જય વડવાળા હો, જય વડવાળા, કઈ નો ઘટે. હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ જય સિયારામ, હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત ચિરાગ અગ્રવાલ. મિત્રો આપણે આવી ગયા છીએ આજે વડવાળા, જય વડવાળા રેસ્ટોરન્ટમાં ભાઈ, દેશી કાઠિયાવાડી મોજ કરવા. અને આપણે એટલે શબ્દો વાપર્યો કે આજે ભાઈ અમારા પરમ મિત્ર એવા રાજભાઈનું તમને સવારથી અપડેટ મળતું જ હતું આ વિડીયોમાં. પણ તમને વિશેષ માહિતી આપી દઉં કે આજે એમના 50K પૂરા થયા છે. જલસો હતો જેતપુરમાં, ધુવાણા બંધ કર્યું ને એ રીતનું આયોજન હતું. અને અત્યારે મારી સાથે એને બધાય જોડાઈ ગયા છે, ભાવનગરની ટીમ છે, જેતપુરની ટીમ છે, અને ખુદ અત્યારે મારું લાઈવ કવરેજ કરે છે. રાજભાઈ જરાક કેમેરો ફેરવો છો, મારી સાથે લાઈવ કવરેજમાં જોડાયેલા છે રાજભાઈ. અમે બધા અત્યારે દેશી મોજ કરવા આવ્યા છીએ વડવાળામાં. કાઠિયાવાડી દેશી જમવું હોય ને ભાઈ, તો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે, પહોંચી જાજો. ને વધુ વાત નથી કરતા, હવે અંદર જઈએ અને ચાલુ કરીએ. ને તમને ભાવનગરની ટીમ આવી રહ્યા મુલાકાત કરાવો. શું કહે આપણા ભાવનગરના બાસિંદાઓ? કેમ છે જીગર જાન? ઓમભાઈ ભાવનગર વાળા, બટેટા વાળા ઓમભાઈ, ખરેખર મજા આવી, દિલ થી મજા આવી. એવી જ મોજ હવે આપણે વડવાળામાં દેશી મોજ કરવાની છે. બરોબર, ચાલો જમી લઈએ. બધા મિત્રો મોજ માણી રહ્યા છે, અને ખાસ કરીને આજે અમારા ચિરાગભાઈના મનગમતી ભાવતી એવી જે મગફળીની કઢી છે રાજભાઈ, તમે જે મને આઈડિયો દીધો ને, હા, રોટલી આવી, હું તો અડધી વાટકી તો ખાઈ ગયો. આ જો બીજું એમને પડ્યું, અને ખરેખર આની અંદર રેસીપીમાં તમને દહીં, મગફળીના દાણા અને જરાય ખટમીઠાશ કે એવું નહીં, પરફેક્ટ બેલેન્સ. પાછો ચણાનો લોટ નથી એની અંદર, ચણાનો લોટ નથી, ના નથી, આમ અલગ જ ફિલિંગ આવે. હું તો જો આમ મને મોજે જ આવ્યા રાખે. આપલા જે કહેવાય ને, મેં પહેલી વાર ખાધી મારી લાઈફમાં, વાટકાને પૂરી કરી નહીં, વાટકા સાફ થઈ જાય. કારણ કે આ વર્ષો જૂની રેસીપી છે, આજથી લગભગ 70-80 વર્ષ જૂની રેસીપી છે. ને આગલા ઉઘીટા આપણે આજ ખાતા પૂરી થઈ ગઈ વાતો કરતા કરતા. તમે વ્યાજબી કીધા 70 વર્ષ,
અમુક તો ફાંકા મારે 300 વર્ષ પહેલાં અમે વડાપાવની દુકાન હતી. ક્યાં યાર, 40 વર્ષ પહેલાં વડાપાવ નહોતા, ને 80 વર્ષ ઊંધું વાળો ચમચો નહીં હાલે. એનું કારણ હે આ બસ પૂરું આની મજા શું હે, તમારે પેટમાં ગડબડ થઈ ગઈ હોય ને, હળવું ખાવું હોય ને તો આની મોજ કરવાની. ભૂલાય નહીં, હું તો એમને જો લઉં જો તળિયા નાટક કરીએ. બીજું બધું પડતો મૂકીને કઢી માં ચાલુ થઈ ગયા. અરે યાર બહુ મજા આવી મિત્રો. ખરેખર સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે. દેશી ખાવું હોય ને એકવાર આ બાજુ નીકળાવ હોય રજભાઈ, આપણે આ જગ્યા એકવાર કઈ કહેવાય, જેતપુરમાં બાયપાસ TIDC ને જૂનાગઢ હાઈવે, TIDC ની બાજુમાં જૂનાગઢ ને રાજકોટ નેશનલ હાઈવે, રાજકોટ નેશનલ હાઈવે, ડિલક્સ પેટ્રોલ પંપ ની બાજુમાં, પોરબંદર નેશનલ હાઈવે, પોરબંદર રાજકોટ, રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ને. મિત્રો હું સ્ક્રીન ઉપર રૂડાભાઈ નો નંબર નાખું છું, ન મળે તો ફોન કરી લેજો, પણ એકવાર આ કઢી નો આનંદ લેજો, જીવનમાં મજા આવશે. હવે અમે લોકો બધા મિત્રો જો આ ભોજન ની મોજ માણી અને આનંદ લેવા આવી ગઈ પાછી. કઢી માં ચોટી ગયા અને ખરેખર એવી મજા આવે. હજી તો આમાં અડધો રોટલો ચોયડો હોય ફરીથી નવી મોજ કરશું. તમે લોકો પહોંચી જાજો, ત્યાં સુધી જોતા રહો પ્રચલપુર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હજી નથી બાપા સીતારામ કરવાનું, હજી આગળ બાકી છે. બાપા સીતારામ વાળા મિત્રો ને જય દ્વારકાધીશ. આજે આપણે આવી ગયા છીએ વડવાળા રેસ્ટોરન્ટ. એમના ઓનર છે આપણી સાથે અને કાનાભાઈ છે. હવે મિત્રો ખાસ ખુશીના સમાચાર એ છે કે આજે હું તો ભાઈ અહો ભાગ્ય થઈ ગયો, આજે આપણે જે જર્ની સ્ટાર્ટ કરી હતી યુટ્યુબની અને જેતપુરમાં ભાઈ વડવાળા રેસ્ટોરન્ટનો રૂડાભાઈનો આજે અહીંયા રૂડો અવસર છે ને, એવી એક તો એને કઢી ખવડાવી. ખરેખર મોજ આવી ગઈ તમારી કઢી રોટલો ને કાંઈ ઘટે નહીં એમ. અને અત્યારે હું પાન ઓછું ખાઉં છું, મને કે પાન ખાવાનું છે, એટલે આ મહેમાન ગઢી ભાઈ કાઠિયાવાડની હું તો અહો ભાગ્ય મારા કે ભાઈ અમે તમારા ત્યાંથી આ તો દ્વારકાધીશની ઠાકરની કૃપા હોય તો આ લાભ મળે. તો મિત્રો જ્યારે પણ નીકળો, આ કોઈ પેઇડ પ્રમોશન નથી, જેતપુર વાસીઓનો પ્રેમ છે અને આ પ્રેમ આમનમ જળવાઈ રહે એવી આપણે ભજનદાસ બાપા અને દ્વારકાધીશને પ્રણામ કરીએ. એકવાર દ્વારકાધીશની જય બોલાવી દેશું. ભજનદાસ બાપા જય જય સીતારામ સીતારામ. ભાઈ ભાઈ આ મોજ આવી ગઈ ભાઈ, પૂરેપૂરો સાથ સપોર્ટ હોય છે અને જેતપુર ટોટલ ગ્રુપ બધા સાથે હોય છે. જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.